नमस्कार, गुजरात फर्स्ट विशेष रजूआत साथे हूँ छु मानसी सोनी। वाव, विधानसभा की पेटा चूंटणी हवे वट की लड़ाई बनी चुकी है और पेटा चूंटणी ने लईने अनेक मोटा समाचारों पण मळी रह्या छे। आखू राजकीय गणित शू छे समीकरणों तेना विशे बात करीशुं, परंतु आ वच्चे सौथी पहला वाव की पेटा चूंटणी ने लईने मोटा समाचार मळी रह्या छे। कारोबारी अने सेंस प्रक्रिया दरमियान गेनी बेने मोटू निवेदन आप्युं छे। आजना दिवस में छेल्ली चार लोकसभा चूंटणी में समाजे गरीब दीकरीनो साथ आप्यो छे। धारासभ्य तरीके मारू राजीनामु कलंक नहीं, तमारा बधानु सन्मान छे। धारासभ्य तरीके राजीनामु आप्यु ते गौरवनु राजीनामु छे। प्रियंका गांधी पहली बार आव्या त्यारे तमने खाली हाथ तमे नहोता मोकल्या, त्यारे मने सांसद बनावीने जनताए प्रियंका जी ने जीत अपावी हती। आ वखते वावनी पेटा चूंटणी में सुभाषिनी बेन ने जीत भेट आपीशुं तेवुं गेनी बेने कह्युं छे। मारे विधानसभामां धारासभ્ય તરીકે રાજીનામું આપવા જવાનું હતું એ ટાઈમે મેં આગેવાનોને ફોન કર્યા ને પૈકી અમારા આર્દરભાઈ ને એમને કીધું ભાઈ હેડો આપણે કાલે ગાંધીનગર રાજીનામું આલવા જવાનું છે, તો કે ભાઈ રાજીનામું આલવામાં હું નહીં આવું કે ચમ કે હવે જેટલી વખત બોલાવો એટલી વખત ધારાસભ્ય હાજર રહેતા, હવે આવા ધારાસભ્ય રાજીનામું આલવા જાય હું રાજીનામું ભેગો નહીં આવું, પણ કીધું બા આ મારું રાજીનામું તમારું પાઘડીનું મસ્તક ઊંચું રાખીને જોય એવું રાજીનામું છે। આ રાજીનામું વાવ બાબર સોયગામના કોંગ્રેસના આગેવાનોને કે નીચું જોય એવું રાજીનામું નથી। આ બનાસકાંઠાની કોંગ્રેસને કલંકિત કરાય રાજીનામું નથી। આ ગુજરાતની કોંગ્રેસ હોય કે અઢારે આલમ હોય છત્તીસે કોમ હોય એને ગૌરવ અપાવવા માટેનું રાજીનામું છે। આ રાજીનામું કોઈ લોભ લાલચથી વ્યક્તિગત સ્વાર્થ માટે નથી, પણ આ રાજીનામું ગૌરવ માટેનું રાજીનામું છે। વાવ, વિધાનસભાની પેટા ચૂંટણી એ ખરેખરનો જંગ છે। કોંગ્રેસે સુભાષિની યાદવને ઉત્તર ગુજરાતના પ્રભારી બનાવ્યા છે। અહીં 25 સમાજ છે, હરિયાણામાં 26 સમાજ છે તેવું સુભાષિનીએ કહ્યું છે। જાતિવાદને ભૂલીને એક થઈને લડજો, હરિયાણામાં અમે અલગ થઈને લડ્યા તો હારી ગયા, બનાસની બહેન ગેનીબેનને સમર્થન આપજો તેવું કહ્યું છે। અને આ ગેનીબેનના વર્ચસ્વની લડાઈ છે કે યહાં પર સભી સમાજ કે લોગ હૈ, શાયદ 25 બિરાદરી બતાઈ આપને। હરિયાણા મેં મેરી શાદી હુઈ હૈ, વહાં 36 બિરાદરી હૈ। હાલ હી મેં હરિયાણા મેં ચુનાવ હુએ હૈ, બિરાદરી બટ ગઈ, હમ ચુનાવ હાર ગયે। यहाँ पर 25 बिरादरियां हैं। मैं आप लोगों से अनुरोध करती हूँ, बटना मत। ये आपकी शक्ति है, ये आपका ताकत है। कांग्रेस पार्टी वाव में उपचुनाव लड़ने जा रही है। प्रत्याशी पार्टी का होगा, किसी व्यक्ति विशेष या बिरादरी का नहीं होगा। और ये जिम्मेदारी आपकी बनती है कि आप उस प्रत्याशी को गुजरात गांधीनगर में विधायक बनाकर भेजने का काम करिए। उसके भी कई कारण है। सबसे पहला कारण, ये जो वाव विधानसभा थी, यहाँ की पूर्व विधायक और आपकी सांसद, आपकी बहन गेनी बहन की प्रतिष्ठा का सवाल है। સવાલ ગેનીબેનની પ્રતિષ્ઠાનો એટલા માટે પણ છે કારણ કે સતત બે ટર્મથી ધારાસભ્ય તરીકે ગેનીબેન અહીંથી ચૂંટાતા આવ્યા છે અને લોકસભા ચૂંટણીમાં પણ ગેનીબેને આ બેઠક પરથી વિજય મેળવીને ભાજપના વિકાસ રથને રોક્યો, એટલા માટે આ બેઠક ખાલી પડી હતી અને હવે અહીં પેટા ચૂંટણી યોજાઈ રહી છે। આપને 2022નું ગણિત પણ સમજાવવાનો પ્રયત્ન કરીએ કે 2022માં ચૂંટણી હતી ત્યારે કયા પ્રકારનો માહોલ હતો। કોંગ્રેસ તરફથી ગેનીબેન ઠાકોર ચૂંટણી લડ્યા હતા અને ગેનીબેન 1,02,513 મતોથી જીત્યા હતા। આ ગેનીબેનના જીતના મત છે। હવે આ તરફ જ્યારે ભાજપની વાત કરવામાં આવે તો 2022ની ચૂંટણીમાં ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર ચૂંટણી લડ્યા હતા, પરંતુ સ્વરૂપજી ઠાકોરની ગેનીબેન ઠાકોર સામે હાર થઈ હતી। સ્વરૂપજી ઠાકોરને 86,912 મત મળ્યા હતા, ગેનીબેનને 1,02,513 મત મળ્યા હતા। બંને મતની વચ્ચેનો ફરક હતો માત્ર 15,000 જેટલા મતો। 15,000ની સરસાઈથી ગેનીબેન જીત્યા હતા વાવની બેઠક 2022ની વિધાનસભા ચૂંટણીમાં। આ સિવાય અપક્ષ ઉમેદવાર વિશે વાત કરીએ, અમીરામભાઈ શંકરભાઈ આસલ જેઓ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી, અત્યારે ભાજપમાં છે અમીરામભાઈ। 2022 વિધાનસભા ચૂંટણીમાં અમીરામભાઈને 27,346 મત મળ્યા હતા અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ તો ઝંપલાવ્યું જ હતું। એ સમય પર ત્રિપાખીઓ જંગ ચોક્કસ જોવા મળતો હતો। એ સમયે ડોક્ટર ભીમ પટેલ ચૂંટણી લડ્યા જેમને ફક્ત 1,596 મત મળ્યા।
कही शकाय के आम आदमी पार्टी ने तो डिपोजिट पण घूल थई गई हती 2022 नी चूंटणी मां। आ वखते पण आम आदमी पार्टी आ जंग मां झंपलावानी छे। आ वखते आपने शुं परिणाम मळे छे ते जोवुं पण रसप्रद बनी रहेशे। नोटा ने 2022 मां 3997 मतो मळ्या हता, एटले 3997 मतो कोई पण व्यक्ति ने नहीं, कोई पण पार्टी ने नथी मळ्या। सवालो ए पण उठे छे हवे वाव विधानसभानी पेटा चूंटणी लईने जे सवालो उठे छे तेना લઈને અનેક સમાચારો પણ છે જે નામ ચર્ચાઈ રહ્યા છે। હવે મહત્વના સમાચાર વચ્ચે મળી રહ્યા છે, કોંગ્રેસમાં ઠાકરસી રબારીએ દાવેદારી નોંધાવી દીધી છે। જી હા, રબારી સમાજની આશા હતી કે તેઓ ચૂંટણી લડે, એટલે સમાજની આશાને લઈને દાવેદારી કરી છે। પક્ષમાં રહીને જે કામ કર્યું છે તેનો બાયોડેટા નિરીક્ષકોને આપ્યો છે। મને અને સમાજને આશા છે કે ટિકિટ મળશે તેવું ઠાકરસી રબારીએ નિવેદન આપ્યું। आप बाय पोल से एटले अपेक्षा हो समग्र बनासकांठाना रबारी समाजे 70% कांग्रेस पार्टी ने वोट आप्या छे। ज्यारे पार्टी कांग्रेस पार्टी में आगेवानो पण रबारी समाज भाजप में गया था त्यारे मात्र अमे एक बे जना नरसिंहभाई दीयोद हूँ बे त्रण बाकी समाज आखो अमारा भरोसे एमने एम हतुं। पेटा चूंटणी में जो કેનીબેન જીતી જાય તો પેટા ચૂંટણી રબારી સમાજને મળશે એ અપેક્ષા આખા જિલ્લાએ 70-80% વોટ આપ્યા એટલે જિલ્લાના અને સમગ્ર ગુજરાતના માલધારી સમાજને અપેક્ષા હોય કે પાર્ટી ટિકિટ આપશે। ઠાકરસી રબારી જે ગેનીબેનના ખૂબ વિશ્વાસુ માણસ માનવામાં આવે છે, જ્યારે બીજી તરફ જે નામ ચર્ચાઈ રહ્યું છે મોટું નામ છે ગુલાબસિંહ રાજપૂત। ગુલાબસિંહ રાજપૂતે પણ મોટું નિવેદન આપ્યું છે। ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે મને ટિકિટ નહીં મળે તો પણ હું નિરાશ નહીં થાઉં। કોંગ્રેસ જે વ્યક્તિને ટિકિટ આપશે તેની માટે મહેનત કરીશ। અગાઉ ચૂંટણી લડવા જાણ કર્યા બાદ ટિકિટ કપાઈ હતી, ટિકિટ કપાઈ છતાં હું કોંગ્રેસને વફાદાર રહ્યો હતો, એટલે અગાઉની વાત કરીને ગુલાબસિંહે કહ્યું કે મને ટિકિટ મળે કે ના મળે હું કોંગ્રેસમાં જ રહેવાનો છું। રાજુભાઈ ચૂંટણી લડે એના કરતા હું તો ઓપ્શન આપું તમારે જેવને પણ કદાચ કોંગ્રેસ પાર્ટીને જીતાડવા માટે કરીને કદાચ કોઈ મજબૂત આગેવાનને લાવીને પણ જો લડાવવાના હોય તો મારા તરફથી હું લડીશ, એટલે મહેનત હું કરીશ બધા માટે બધા વચ્ચે સાથે। કેમકે આપણા માટે અમે તમને ઉદાહરણ એના માટે આપ્યા છે કે માત્ર ટિકિટ લેવી કે ચૂંટણી લડવી ધારાસભ્ય થવું આપણા માટે મકસદ નથી। ધારાસભ્ય તો બધા અમે બધા છે થઈ ગયા, શું પરિસ્થિતિ હોય છે બધા જાણીએ, એટલે પણ 2027ની અંદર આપણે કોંગ્રેસ પાર્ટીની સરકાર બને એના માટે કરીને જે પણ મહેનત કરવાની હોય કરવાની છે। આ તરફ ગુલાબસિંહ એવું કહે છે કે મને ટિકિટ નહીં મળે તો પણ ચાલશે, પરંતુ વાત કરવામાં આવે જો બંને પક્ષોની અને બંને પક્ષો વચ્ચેનો ભેદભાવ જોવા જઈએ તો ભાજપમાં 50થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે, જ્યારે કોંગ્રેસમાં 10થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે। અમારી સાથે જોડાઈ ગયા છે ન્યૂઝરૂમથી સંવાદદાતા ઉમંગ રાવલ। ઉમંગ, ભાજપમાંથી 50થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી, કોંગ્રેસમાંથી ફક્ત 10 નામ અને એમાંથી પણ મુખ્ય તો 3 જ નામ ચર્ચાઈ રહ્યા છે। કસ્તી, કોંગ્રેસ નામ જો જોઈએ તો 2012થી જે નવું સીમાંકન થયું ને ત્યારબાદ આ બેઠક ઉપર સૌથી વધારે જો પ્રભુત્વ ધરાવતું હોય તો એ ઠાકોર સમાજ છે, ત્યારબાદ ચૌધરી સમાજ આવે, ત્યારબાદ દલિત સમાજ આવે અને પછી ક્રમશઃ બ્રાહ્મણ લુહાર અને અન્ય જ્ઞાતિઓ અને સાથે લઘુમતી કોમ પણ આવે। લગભગ 3 લાખ કરતા વધારે મતદારો છે અને એમાં સૌથી વધારે નિર્ણાયક સાબિત થાય તો યુવા વર્ગ છે કે 2 લાખ કરતા પણ વધારે મતદારો છે। ભાજપ જે છે લોકસભાની ચૂંટણી વખતે ક્યાંક વાવ વિધાનસભામાં થોડું ઘણું ગાબડુંમાં ક્યાંક સક્ષમ રહ્યું હતું ગાબડું પાડવા માટે, અને એના જ કારણે ક્યાંક લોકસભાની ચૂંટણીમાં ગેનીબેનને પોતાના જ મત વિસ્તાર એટલે કે વાવમાંથી મત ખૂબ ઓછા મળ્યા હતા। એટલા માટે જ કારણ કે સોશિયલ કેમ્પેનિંગ ભાજપનું છે એ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા માટે ખૂબ જ પ્રચાર પણ કર્યો, સોશિયલ કેમ્પેનિંગ પણ એટલા કર્યા અને એના જ કારણે ક્યાંક છે એ મતદાન છે ઓછું થયું। હવે કોંગ્રેસમાં આ વખતે જો જોઈએ તો આજે જ સેન્સ પ્રક્રિયા યોજાઈ, ભાજપની જ્યારે સેન્સ પ્રક્રિયા યોજાઈ ત્યારે લગભગ 50 કરતા પણ વધારે નામોની ચર્ચાઓ થઈ હતી ને 50 જેટલા નામો જે છે એમણે કહ્યું હતું કે અમારે ટિકિટ જોઈએ છે। એનું મુખ્ય કારણ એ છે કે ભાજપ એવું ઈચ્છી રહ્યું છે કે કોઈ એવા નેતા મળે, કોઈ એવા આગેવાન અથવા તો અગ્રણી મળે જેથી કરીને કોંગ્રેસ પાસે તેનો ગઢ છે એ ભાજપ પડાવી શકે અને પોતાનું કમળ છે ખીલવી શકે। બીજી બાજુ કોંગ્રેસે એ મથામણ કરી રહ્યું છે કે જે લોકસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભામાંથી ઓછા મત મળ્યા હતા તો સોશિયલ એન્જિનિયરિંગ છે કોંગ્રેસ શરૂ કરશે, સ્ટાર પ્રચારકોને મેદાને ઉતારશે। સ્ટાર પ્રચારકોમાં જો જોઈએ આમાં વ્યક્તિગત કરતા પણ ક્યાંક હવે વટની લડાઈ એટલા માટે છે કારણ કે ગેનીબેન છે એ પણ ક્યાંક કેટલાક જે માસ્ટર સ્ટ્રોક છે મારી ચૂક્યા છે અને અન્ય જે નેતાઓ છે બનાસકાંઠાના એમણે પણ
એડી ચોટીનું જોર છે, અત્યારથી જ લગાવવાની શરૂઆત કરી દીધી છે. અને સ્ટાર પ્રચારકની જો કોંગ્રેસ પાસે મુખ્ય સારા એવા સ્ટાર પ્રચારક ગણીએ કે જે પોતે દલિત આગેવાન છે જિજ્ઞેશ મેવાણી, અને જિજ્ઞેશ મેવાણીને કુંકારતી અને જે તે સમયે લોકસભા હોય કે વિધાનસભામાં જ્યારે પણ જિજ્ઞેશ મેવાણીએ સભાઓ ગજવી છે ત્યારે એક વાત સ્પષ્ટ થઈ છે કે દલિતો છે એ કુંકારે જિજ્ઞેશ મેવાણી સાથે ચાલતા હોય છે. પરંતુ ક્યાંક ઠાકોર સમાજનું વધારે પ્રભુત્વ છે. હમણાં જ ગેનીબેનનું જે નિવેદન આવ્યું હતું કે 6 મહિના અગાઉ અગ્રણીઓ સાથે વાત થઈ હતી, તેમના સાથે ચર્ચાઓ થઈ હતી, અને આ ચર્ચાઓમાં ગેનીબેને કહ્યું હતું કે જો ઠાકોર સમાજમાંથી કોઈ ઉમેદવાર નક્કી કરવા હોય તો કોઈ નામ પસંદ કરી 2 વ્યક્તિ 3 વ્યક્તિ કોઈ પણ હોય એ નામ છે એનો ઉલ્લેખ કરીએ અને છે પાર્ટીમાં આપે, પરંતુ એ કોઈ નામ આવ્યા નહીં અને એના જ કારણે ક્યાંક હવે કોઈ પણ વ્યક્તિ ઉમેદવારી કોણ કરશે તેનું હવે જે નક્કી છે ઉમેદવારી નક્કી કરવાની પ્રક્રિયા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે અને હવે કોંગ્રેસ પાર્ટી પોતે નક્કી કરશે. પરંતુ બે વચ્ચે વટની લડાઈ એટલા માટે કોંગ્રેસે પોતાનો ગઢ બચાવવા માટે મથામણ કરી રહ્યું છે તો ભાજપ એ ગઢમાં ગાબડું પડવા માટે મથામણ કરી રહ્યું છે. જી ઉમંગ, બિલકુલ. અને આપણે જ્યારે વાત કરી રહ્યા હતા કે કોંગ્રેસમાંથી ફક્ત આટલા ઉમેદવારો છે અને ભાજપમાંથી જાણે કે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હોય, એ વચ્ચે જ બ્રેકિંગ ન્યૂઝ એવા પણ આવ્યા, ગેનીબેને એવું નિવેદન આપ્યું કે અમારે ભાજપની જેમ રાફડો નહીં ફાટે, અમારા નિરીક્ષકો દરેક ઉમેદવારોને સાંભળશે અને પછી નિર્ણય લેશે. તો સવાલ અહીં એ પણ ઉઠે છે કે શું કોંગ્રેસ પાસે હવે કોઈ એવા મજબૂત ચહેરો રહ્યો નથી કે કોંગ્રેસમાં હવે દાવેદારી નોંધાવવા માટે નેતાઓ ઓછા આગળ આવી રહ્યા છે? આ મૂળ એક વિધાનસભાની વાત થાય એટલા માટે પ્રભુત્વની જ્યાં વાત આવે એટલે કોંગ્રેસ પાસે એવા અગ્રણીઓને આગેવાન નથી અને એના જ કારણે ક્યાંક દાવેદારોની સંખ્યા છે કોંગ્રેસમાં ઘટી છે. ઘણા બધા પરિબળો આમ કામ કરી જાય, પરંતુ આ જે સીટ ઉપર દબદબો છે એમાં ઠાકોર સૌથી વધારે છે અને જે નિવેદન આવ્યું ગેનીબેનનું એ જ ક્યાંક ચર્ચાનો વિષય બન્યું. બીજી બાજુ ભાજપ છે, ભાજપ જ્યારે પણ વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા, સ્વરૂપજી હારી ગયા હતા અને ગેનીબેન જ્યારે જીત્યા ત્યારથી તેણે મથામણ શરૂ કરી દીધી હતી. આમ જોવા જઈએ તો ભાજપ માટે આ સેન્સ પ્રક્રિયા લીધી, પરંતુ ઉમેદવારને કોને પસંદ કરવા એ સૌથી મોટો પ્રશ્ન સાબિત થશે અને એના માટે ખૂબ જ પ્રયત્નો કરવા પડશે. કારણ કે ટકોરા મારી મારી જેમ માટલાને આપણે ટકોરું મારી લઈએ એવા ઉમેદવાર પસંદ કરવા પડશે જેથી કરીને કોંગ્રેસના ગઢમાં છે એ ભાજપ ગાબડું પાડી શકે. હવે 50 જેટલા ઉમેદવાર આવવાનું મુખ્ય કારણ શું? કારણ કે વિધાનસભાની ચૂંટણીમાં ઘણા બધા નેતાઓ અને આગેવાનોએ ધમપછાડા કર્યા હતા, તેમ છતાં પણ એ હારી ગઈ ભાજપ. અને ત્યારબાદ હવે જે ઉમેદવારો આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક એ પોતાનું એવું કહેવું છે કે હવે ગેનીબેન લોકસભાના સાંસદમાં ગયા છે, વિધાનસભામાં અમે પ્રયત્નો કર્યા ને એના જ કારણે વિધાનસભાના મત જે છે એ લોકસભાની ક્ષેત્રમાં ખૂબ ઓછા આવ્યા, એટલે અમે આગેવાન છીએ, અમે અગ્રણી છીએ, અમે નેતા છીએ, અમે લોકોના કામ કર્યા છે, લોકોના સાથે આવે છે, એટલે 50 જેટલા જે નામો છે એનો રાફડો પાઠો છે. પરંતુ ગણ્યા ગાંઠ્યા 3 ઉમેદવારો પાર્ટીના મગજમાં ફિક્સ છે, એ 3માંથી જ એકાદાનું નામ આવશે. આ બાજુ પણ 2 જેટલા જે ઉમેદવારો છે કોંગ્રેસમાંથી એ પણ ક્યાંક નક્કી જ છે, પરંતુ આ એક એવું છે કે પ્રક્રિયા કરવી પડે એટલા માટે સેન્સ પ્રક્રિયા લેવાય છે. બાકી મેન્ડેટ કોના નામનું આવશે એ જે તે વ્યક્તિ અથવા તો પાર્ટી પ્રમુખ જે છે જિલ્લાના એમને પણ ખ્યાલ છે કે આ નામનું મેન્ડેટ આવવાનું છે, એના માટેની પ્રક્રિયા છે એ પણ શરૂ થઈ ગઈ છે. જી જી ઉમંગ, બિલકુલ આભાર આપનો. એટલે ખાસ કરીને અત્યારે આ એક સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે કોંગ્રેસમાં જોવા જઈએ તો આ પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે, પરંતુ ભાજપની વાત કરવામાં આવે ભાજપ માટે એ અઘરું બની રહેશે. હવે વાવ વિધાનસભા બેઠક એટલા માટે પણ મહત્વની છે કારણ કે ભાજપના વિકાસ રથને લોકસભામાં જે 26 બેઠકોનો જીતવાનો ભાજપનો લક્ષ્યાંક રહ્યો છે એ વિકાસ રથને ગેનીબેને લોકસભામાં રોક્યો છે, એટલે ભાજપ માટે એકતરફી રિવેન્જ જેવું પણ અતિ મહત્વનું સાબિત થશે. વાવ બેઠક એ ભાજપ માટે એક મોટી તક છે અત્યારે લોકસભાનો બદલો લેવા માટે. હવે એમાં જાતિગત સમીકરણની વાત કરીએ વાવ બેઠક વિશે તો વાવ બેઠકમાં ઠાકોર અને ચૌધરી સમાજના મતદારોનું વર્ચસ્વ વધુ રહેલું છે. ચૌધરી અને ઠાકોર સમાજ વધુ પ્રમાણમાં છે, એટલે સામાન્ય રીતે તમે જોશો તો નેતાઓ જે ઉભરીને આવતા હોય છે તે પણ ઠાકોર અને ચૌધરી સમાજમાંથી વધુ જોવા મળે છે. આ તરફ વાત કરવામાં આવે તો ક્ષત્રિયો અને બ્રાહ્મણ જાતિના મતદારોનું પણ પ્રભુત્વ રહેલું છે. એટલે બેઠકમાં વાત કરવામાં આવે તો ભાભર છે, સાંતલપુર છે, સુઈગામ આ બેઠકોનો સમાવેશ થાય છે. વાવના સમીકરણો વિશે આપણે વાત કરી રહ્યા છે, જ્યારે નવા સીમાંકન બાદ વાવ બેઠકનું 2 ભાગમાં વિભાજન થયું હતું. વાવ બેઠકની જ્યારે વાત કરતા હોય ત્યારે અને વાવ બેઠકમાં રાધનપુરના 32 ગામનો પણ સમાવેશ થાય છે. વાવ બેઠક એટલી મોટી છે અને આ બેઠક ઉપર ગેનીબેનનું વર્ચસ્વ ખાસ કરીને છેલ્લા થોડા વર્ષોમાં ઘણું સારું રહ્યું છે અને છેલ્લે વધતું પણ આવ્યું છે. બનાસની બેન તરીકે ઓળખાય છે ગેનીબેન અને ઠાકોર વોટ બેંક પર કોંગ્રેસની મજબૂત પકડ રહેલી છે. એ સિવાય બી વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત પર કોંગ્રેસની પહેલાથી પકડ સારી એવી રહેલી છે. 1998માં કોંગ્રેસના હેમાજી રાજપૂત અહીંથી ચૂંટાઈને આવ્યા હતા. ક્યારે કોણ જીત્યું તેની પણ વાત કરી લઈએ વાવ બેઠક પર. અને 2002માં કોંગ્રેસના હેમાજી રાજપૂત અહીંથી ચૂંટાઈને આવ્યા હતા.
એટલે ઉત્તર ગુજરાત બેલ્ટ ઉપર કોંગ્રેસની મજબૂત પકડ તો છે જ, આ સાથે જે વાવ બેઠક છે તેના ઉપર પણ કોંગ્રેસની પકડ પહેલાથી મજબૂત રહેલી છે. 2007માં ભાજપના પરબત પટેલ ચૂંટાઈને આવ્યા હતા, જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતા છે. તેઓ 2007માં ચૂંટાઈને આવ્યા વાવ બેઠક પરથી. ત્યારબાદ 2012ની જે ચૂંટણી હતી તેમાં ભાજપના શંકર ચૌધરીનો વિજય થયો. હવે શંકર ચૌધરી જીત્યા એટલે 2017માં પણ ભાજપે શંકર ચૌધરીને રિપીટ કર્યા અને ટિકિટ આપી, પરંતુ 2017ના પરિણામો પલટાઈ ગયા. 2017માં ફરી એકવાર કોંગ્રેસ સત્તામાં આવી. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર આ બેઠક પરથી ચૂંટાયા અને ફરી એકવાર ગેનીબેને કોંગ્રેસનો દબદબો અહીં જાળવી રાખ્યો. પછી 2022માં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો ફરી એકવાર વિજય થયો. 2017-2022માં ગેનીબેન ઠાકોર જીતીને આવ્યા, પરંતુ ત્યારબાદ લોકસભાની ચૂંટણીમાં જીતીને ગેનીબેન સાંસદ બની ગયા અને એટલા માટે આ બેઠક ખાલી પડી છે અને એટલે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. 1967થી અત્યાર સુધી 13 વખત અહીં ચૂંટણી યોજાઈ છે. વાવ બેઠક પરના રાજકીય ઇતિહાસ વિશે વાત કરવામાં આવે તો 13 વખત ચૂંટણી યોજાઈ, તેમાં 8 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. હવે આ રેશિયો જોવામાં આવે તો 13માંથી 8 વખત કોંગ્રેસનો વિજય થયો છે, એટલે સ્વાભાવિક છે કે કોંગ્રેસનો દબદબો તો પહેલાથી જ રહ્યો છે. વચ્ચે વચ્ચે કદાચ સત્તા પરિવર્તન થઈ હશે, પરંતુ 12માંથી 2 વખત ભાજપ ચૂંટણી જીતી શકી છે. એ ખૂબ મોટી વાત છે કે ભાજપ આ બેઠક પર પોતાનો દબદબો જમાવવામાં હજુ પણ સતત સ્ટ્રગલ કરી રહી હોય તેવું કહી શકાય, કારણ કે હાર નથી થઈ પરંતુ સતત પ્રયત્નશીલ છે ભાજપ. હવે 2012માં શંકર ચૌધરી વાવ બેઠક પરથી જ્યારે જીતીને આવ્યા ત્યારબાદ એમનો દબદબો હતો. શંકર ચૌધરીનો દબદબો રહ્યો છે. 2017માં ભાજપે તેમને રિપીટ કર્યા, પરંતુ 2017માં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો અને જ્યારે શંકર ચૌધરી હાર્યા એ વખતે શંકર ચૌધરી સરકારમાં મંત્રી પદ પર પણ હતા, એટલે એ સમયે ગેનીબેનનો રૂતબો એકદમ ચગી ગયો. અને 2022માં જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે ગેનીબેને પોતાનો દબદબો યથાવત રાખ્યો અને ગેનીબેને આ જીત હાંસલ કરી. વાવ વિધાનસભા બેઠક પર હવે વિશેષતા વિશે વાત કરવામાં આવે તો ખેડૂત વર્ગનું પ્રભુત્વ વધુ છે. માલધારી પશુપાલન ક્ષેત્રે જોડાયેલા લોકો અહીં વધુ છે, એટલે ખેડૂત વર્ગનું પ્રભુત્વ પણ વધુ છે. ખેડૂતોને રીઝવવાના, ખેડૂતો માટે કામ કરવાના પ્રયાસો સતત થતા રહે છે. ઠાકોર અને ચૌધરી સમાજની મોટી વોટ બેંક અહીં માનવામાં આવે છે. ઠાકોર અને ચૌધરી સમાજ આ સાથે માલધારી સમાજની પણ અહીં મોટી વોટ બેંક છે. મતદારોનું ચૂંટણીમાં વ્યક્તિ વિશેષને પ્રાધાન્ય હોય છે. વાવ બેઠકની વાત કરવામાં આવે તો વાવ બેઠક પર મતદારો વ્યક્તિને જોઈને વોટ આપે છે, ન કે પક્ષને જોઈને, કારણ કે જે એ વિસ્તારનું જે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે એમને વાવની જનતા પસંદ કરતી આવી છે. અત્યાર સુધીનો જે ઇતિહાસ આપણે વાત કર્યો ત્યાં વાવની રાજકીય રણનીતિ રહી છે. નવા સમાજના ઉમેદવારને તક જરૂર આપે છે, પરંતુ વિશ્વાસ કરવામાં વિચાર પણ ચોક્કસ કરે છે. નડાવેટ સ્થિત ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા છે એ તેની વિશેષતા છે, પરંતુ આ પણ એક મહત્વનો મુદ્દો છે. જી હા, આંતરરાષ્ટ્રીય સીમાનું નિર્માણ કરવામાં આવ્યું. નડાબેટને એક પ્રવાસન સ્થળ તરીકે ચોક્કસ વિકસાવવામાં આવ્યું, પરંતુ તેમ છતાં તેનું અસર ક્યાંક ને ક્યાંક ચૂંટણીના પરિણામોમાં ના જોવા મળ્યું. અમિત શાહે તેનું ઉદ્ઘાટન કર્યું હતું, પરંતુ ભાજપના જે કાર્યકરો છે તે જન જન સુધી આ વાત પહોંચાડવામાં કદાચ ક્યાંક કચાશ રહી ગઈ હોય તેવું કહી શકાય, કે જેના કારણે વોટ બેંક પર અસર પડી હશે. વાવ બેઠક પર પહેલાથી જ કોંગ્રેસનો દબદબો રહ્યો છે એ વાત તો સ્વીકારવી જ રહી, કારણ કે કોંગ્રેસની મજબૂત પકડ છે. કોંગ્રેસ સતત ત્યાંના લોકોના મુદ્દાઓ ઉઠાવતી રહે છે. જ્યારે ઉત્તર ગુજરાતની વાત થતી હોય ત્યારે પાણીનો મુદ્દો, પશુપાલનનો મુદ્દો, ઘાસચારાનો મુદ્દો, દૂધનો મુદ્દો, આ તમામ મુદ્દાઓ, સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા મુદ્દાઓ ખૂબ મહત્વના ઉત્તર ગુજરાતમાં રહેતા હોય છે. વાવ બેઠક પર પક્ષ પલટાનો ઇતિહાસ પણ આવેલો છે, કારણ કે વાવ બેઠકનો કોંગ્રેસનો ગઢ કેમ છે તેના વિશે પણ આપણે વાત કરી લઈએ તો પરબત પટેલે 1985થી વર્ષ 2002 સુધીમાં 2 વાર પક્ષ પલટો કર્યો છે. પહેલા કોંગ્રેસમાં હતા, પછી ભાજપમાં આવ્યા, એવી રીતે 2 વાર પક્ષ પલટો કર્યો. 1990ની હાર બાદ કોંગ્રેસ છોડીને તેઓ પરબત પટેલ સ્વતંત્ર ચૂંટણી લડ્યા હતા. પહેલા કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા, ત્યારબાદ તેઓ સ્વતંત્ર ચૂંટણી લડ્યા, ત્યારબાદ 2002માં પરબત પટેલ ભાજપમાં જોડાઈ ગયા અને પછી ભાજપમાંથી પણ તેઓ ચૂંટણી લડ્યા હતા. એટલે પક્ષ પલટાનો ઇતિહાસ રહ્યો છે, પરંતુ પરબત પટેલનું ગઢ પણ માનવામાં આવે છે. 2007 અને 2012માં ભાજપે આ બેઠક આંચકી લીધી. 2007માં પરબત પટેલ જીત્યા, 2012માં શંકર ચૌધરી જીતીને આવ્યા. એટલે બે ટર્મ સુધી ભાજપે આ બેઠક પોતાના કબજા હેઠળ રાખી, પરંતુ ત્યારબાદ 2017 અને 2022 આ 2 વિધાનસભા ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહી હતી, કારણ કે કોંગ્રેસે આ બેઠક આંચકી લીધી અને આ બેઠક ત્યારથી કોંગ્રેસની પાસે છે.
વર્ષ 1967 થી અત્યાર સુધીની જો રાજકીય ગણિત વિશે વાત કરવામાં આવે તો 7 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. વાવનો રાજકીય ઇતિહાસ આપને જણાવી રહ્યા છે. હવે આમાં 12 ચૂંટણીમાંથી ભાજપ 2 વાર ચૂંટણી જીતી શક્યું છે. ફક્ત એટલે મહત્વનું એટલા માટે પણ છે કારણ કે જ્યારે ભાજપ ફક્ત 2 વાર ચૂંટણી જીત્યું હોય અને અત્યારે આખા દેશના મોટાભાગના રાજ્યોમાં જ્યારે ભાજપની સત્તા હોય તો ભાજપ માટે આ એક બેઠક આંચકે કરવી એ નાકનો દમ સમાન છે, પરંતુ એ આંચકે કરવી પણ એટલી જરૂરી છે. હવે ભાજપમાં આ વખતે મહત્વની વાત એ છે, આ ચૂંટણી ભાજપ માટે મહત્વની એટલા માટે પણ છે કારણ કે રિવેન્જ લેવો છે લોકસભા ચૂંટણીનો. ભાજપમાં 50થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે, કોંગ્રેસમાં ફક્ત 10થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. હવે ભાજપમાં કયા સમાજના કેટલા દાવેદારો છે એ જાતિગત સમીકરણ જોવા પણ ખૂબ મહત્વના બની રહે છે. ભાજપની વાત કરવામાં આવે તો ક્ષત્રિય ઠાકોર સમાજના 13 દાવેદારો છે જેમણે દાવેદારી નોંધાવી છે. ચૌધરી સમાજના 9 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. આ સિવાય બ્રાહ્મણ સમાજના 11 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. રાજપૂત સમાજના 3 ઉમેદવારોએ ભાજપમાંથી દાવેદારી નોંધાવી છે વાવની પેટા ચૂંટણી માટે. અને એ સિવાય વાત કરવામાં આવે તો જૈન, રબારી, સુથાર અને જે અન્ય સમાજ છે તે તમામ સમાજમાંથી 10થી વધુ ઉમેદવારો દાવેદારી નોંધાવી ચૂક્યા છે. પરંતુ આ બધાની વચ્ચે સૌથી મહત્વનું હતું ઠાકોર સમાજ, કારણ કે ઠાકોર સમાજનું પ્રભુત્વ પણ વધુ રહેલું છે અને ઠાકોર સમાજના દાવેદારો પણ વધુ છે અને વસ્તી પણ વધુ છે. વાવ બેઠક પર કોંગ્રેસની મજબૂત પકડ છે. હવે કોંગ્રેસની વાત કરવામાં આવે ભાજપ સિવાય તો કોંગ્રેસની મજબૂત પકડ રહેલી છે. છેલ્લી 2 ટર્મથી આ વાવ બેઠક કોંગ્રેસ પાસે છે અને ભાજપને આ બેઠક અંકે કરવી હશે તો ભાજપે ખૂબ મહેનત કરવી પડશે, કારણ કે કોંગ્રેસ પાસે ચહેરો છે ગેનીબેન ઠાકોર. ભાજપે મજબૂત સ્ટાર પ્રચારકની જરૂર છે આના માટે. હવે ભાજપના ચહેરા વિશે વાત કરવામાં આવે અત્યારે તો 2022માં ગેનીબેન ઠાકોર સામે ચૂંટણી હાર્યા હતા સ્વરૂપજી ઠાકોર. આ વખતે પણ સ્વરૂપજી ઠાકોરે દાવેદારી નોંધાવી છે. સ્વરૂપજી ઠાકોરનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે, પરંતુ શું ભાજપ સ્વરૂપજી ઠાકોર પર ફરી એકવાર વિશ્વાસ અને પસંદગીનું કળશ ડોળશે કે કેમ તે જોવું રસપ્રદ બની રહેશે. કારણ કે સ્વરૂપજી ઠાકોર 2022માં ગેનીબેન સામે ચૂંટણી હાર્યા હતા. ફક્ત 15,000 મતોની સરસાઈ હતી. ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. ખેતી પશુપાલનના જે મુદ્દાઓ છે તે સતત ઉઠાવતા રહે છે સ્વરૂપજી ઠાકોર. ઠાકોર સમાજમાંથી આવે છે, ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે સ્વરૂપજી. બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે સ્વરૂપજી ઠાકોર. હવે સ્વરૂપજી ઠાકોર પર પસંદગીનું કળશ ભાજપ બીજી વાર ઢોળે છે કે કેમ તે જોવું આ વખતે રસપ્રદ રહેશે. ઠાકોર સમાજના યુવા મતદારો પર મજબૂત પકડ ધરાવે છે. બનાસકાંઠાની વાત કરવામાં આવે જ્યારે વાવ બેઠકની વાત થતી હોય તો યુવા મતદારો નિર્ણાયક સાબિત થતા હોય છે, કારણ કે બનાસકાંઠામાં વિકાસના મુદ્દાઓ વધુ કામ કરે છે. ભાજપનું બીજું નામ આપને જણાવીએ, મુકેશ ઠાકોર. 2017 અને 2022ની ચૂંટણીમાં ભાજપ માટે તેઓ અનેક કામ કરી ચૂક્યા છે. યુવા નેતા છે, યુવા ચહેરો છે ભાજપ પાસે અને શંકર ચૌધરીના નજીકના માનવામાં આવે છે મુકેશ ઠાકોરને. હવે 2 ટોપ લેવલની વાત કરવામાં આવે કોંગ્રેસ અને ભાજપની તો કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર જે નિર્ણાયક સાબિત થઈ શકે છે, કારણ કે નિર્ણય તો ગેનીબેનનો રહેશે, રણનીતિ ગેનીબેનની રહી શકે છે જે રીતે વિધાનસભામાં પણ રહ્યું હતું. અને એ સિવાય જો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ પાસે એક મજબૂત પકડ ઉત્તર ગુજરાત બનાસકાંઠા વાવમાં હોય તો એ છે શંકર ચૌધરી, અને શંકર ચૌધરીના નજીકના મનાય છે મુકેશ ઠાકોર. આ સાથે હવે ગુલાબસિંહ રાજપૂતનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે ભાજપ તરફથી. ગુલાબસિંહ રાજપૂત વિશે પણ આપને કહી દે, થરાદના ધારાસભ્ય રહી ચૂક્યા છે ગુલાબસિંહ રાજપૂત. આ કોંગ્રેસના સંભવિત નામની વાત કરી રહ્યા છે આપણે. વાવ બેઠક પર કોંગ્રેસના સંભવિત ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 2019માં થરાદ બેઠકમાં પેટા ચૂંટણી જીત્યા હતા ગુલાબસિંહ રાજપૂત. અને કોંગ્રેસનો જે ગઢ છે તે જાળવી રાખવામાં ગુલાબસિંહ રાજપૂતની પણ ભૂમિકા મહત્વની છે. યુવા કોંગ્રેસ અને NSUIના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે વાવ બેઠક પર, અને ખાસ કરીને પ્રજાની વચ્ચે મજબૂત પકડ છે. લોકો વચ્ચે એક સારી છાપ, સ્વચ્છ નેતા તરીકેની છાપ ધરાવે છે ગુલાબસિંહ રાજપૂત, જે રાજપૂત સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. આ સિવાય કોંગ્રેસના સંભવિત ઉમેદવાર ઠાકરસિંહ રબારી, ઠાકરસિંહ જે ગેનીબેનના નજીકના માનવામાં આવે છે, જિલ્લા કિસાન કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. વાવ તાલુકા કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે ઠાકરસિંહ રબારી. ઠાકરસિંહ રબારી એ ગેનીબેનના નજીકના માનવામાં આવે છે અને ઠાકરસિંહે ઉમેદવારી પણ નોંધાવી છે. શક્યતા એવી પણ છે કે ઠાકરસિંહને ટિકિટ મળી શકે છે. ઠાકરસિંહને ગેનીબેનના જે રીતે વિશ્વાસુ પણ માનવામાં આવે છે. આ સિવાય કોંગ્રેસ તરફથી એક અન્ય નામ છે કેશરદાન ગઢવી. કેશરદાન ગઢવીનું નામ ચર્ચાઈ રહ્યું છે કે એમને પણ ટિકિટ મળી શકે છે, જે ગેનીબેનના રાજકીય ગુરુ કહેવાય છે. કેશરદાન પી ગઢવી અત્યાર સુધી ચૂંટણી નથી લડ્યા, પરંતુ રાજકીય સોગઠાબાજીમાં અને ગણિતમાં તેઓ માહિર હોવાનું માનવામાં આવે છે. અને 2005માં
ટેલિકોમ એડવાઇઝરી કમિટીના સભ્ય પણ તેઓ રહી ચૂક્યા છે. કેશરદાન ગઢવી એટલે ગિનીબેનના રાજકીય ગુરુ તેવું કહેવામાં આવે છે. એટલે શક્યતા એવી પણ છે કે કેશરદાન ગઢવીને પણ ટિકિટ મળી શકે છે. જો કે આજ દિન સુધી તેઓ ચૂંટણી નથી લડ્યા, પરંતુ વાવ થરાદ બાર એસોસિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે કેપી ગઢવી. આ તમામ તેમનો ઇતિહાસ રહ્યો છે. એટલે ખાસ કરીને આ તમામ મુદ્દાઓ, આ તમામ ઉમેદવારોના નામ ચર્ચાઈ રહ્યા છે. વાવની ચૂંટણી એ ખૂબ મહત્વની બની રહેવાની છે. હવે વાવ કોંગ્રેસના સંભવિત નામો વિશે પણ આપણે વાત કરી લીધી. આ હતું વાવનું આજનું સમીકરણ. આ જ પ્રકારે ફરી મળીશું અન્ય સમાચારો સાથે. અત્યારે મને રજા આપશો. નમસ્કાર.